दोस्तों सब्सक्राइब करो हमारी चैनल ने ने प्रेस करो आ डंका ने जेती तमे જોઈ શકો વિડિયો સૌથી પહેલા આ દુનિયા બહુ ખરાબ છે યાર કેમ શું થયું તને વળી બે ટોપા જેવા હોય ને અડધાઓ હજી દુનિયામાં કાઈ જોયું ન હોય ને અને પાછા આપણને શિખામણ દેવા આવે એક મિનિટ તું આમાં બોલો વચ્ચે શબ્દ બોલતો હતો ને MFMF વાળો ઈ ક્યાં ગયો તારો સ્વેગ વાળો શબ્દ ટોપા ક્યારનો ઈ તો કહું છું તને કાલે મારી ઘરે માસીન છોકરાન ભાઈના છોકરાન બધાય બેસવા આવ્યા હતા અને એમાં હું છે ને મધફક બોલ્યો તો બધાય છોકરા માર મમ્મી ને કહે માસી સુરા કાકા તો ઇંગ્લિશ માં ગાયરું બોલે છે માર મમ્મી એ મને બધાયની વચ્ચે હાવેણીએ માર્યો બહુ મજા આવી મને અરે લાલા તું કાલે લગ્ન માં ગયો તો ને કેવી મજા આવી હું તો લગ્ન માં ગયો હોય ને એવું મને લાગતું જ નતું મારા લગ્ન નું નક્કી કરવા ગયો હોય ને એવું લાગતું તું મને કેમ કુટુંબ ના જે મોટા માણસો હોય ને જે વડીલ લોકો કહેવાય એ 10-12 જણા બેઠા હોય ને એની વચ્ચે આપણે બેઠા હોય અને પછી જે ટોણા ચાલુ થાય ને લાલા હવે આપણે કેદી કરવું છે હાલો હવે જલ્દી લાડવા ખવડાવો લાલા હવે આપણે કેદી વહુ લઈ આવી છે લાલા હવે જલ્દી લગ્ન કરી લે તો તાર મમ્મી પપ્પા ની શાંતિ થઈ જાય એક પછી એક ચાલુ થઈ જાય એની માને અને ના તો આપણે હા પાડી શકીએ અને ના તો આપણે ના પાડી શકીએ અને ન તો દાંત કાઢી શકીએ શું કરવું ને ત્યારે કઈ ખબર જ ન પડે સાચી વાત છે લાલા બે ઢોસાના ખાટા ખીરા કહી દેવાનું હોય કે કોઈ છોકરી ધ્યાનમાં હોય તો કહીજો લગ્ન કરી નાખશું આપણે કઈ ઉતાવળ નથી ઓ લગ્ન કરવાની ટોપા ઉતાવળ અમને છે ભાભી જોવાની એ ભાભી વાળી ની છાના મુની ની બેસ ને અને પાછો લગ્ન માં હું કોઈને ઓળખું નહીં ને તોય મને બાપા ઢેડી ને લઈ ગયા કોકડી કોક ના લગ્ન માં આવો તો તમને કુટુંબ વાળા બે જણા ઓળખીને હું એ બધાને અથાણા બનાવવા છે સાચી વાત છે લાલા કુટુંબ ના માણસ જેટલા ઓછું ઓળખે ને એટલું જ આપણા માટે સારું છે જે લોકો ઓળખતા હોય ને એક જ પંચાત હોય તમારો છોકરો તો છેલ્લા વર્ષ માં છે નહીં હમણાં ભણવાનું પતી જાય નોકરી બોકરી મળી જાય ને લે તમારો છોકરો સાવ આવો ધંધો કરે છે તમારા છોકરાને કેટલો પગાર છે સગા વાળા તો હાવ સિંગ ના ફોતડા જેવા હોય આ સગા વાળા ના ટોણા હાંભરી ને જ કઈક તો છોકરા વાગળ નથી વધી શકતા સાચી વાત છે અને લગ્ન માં બેઠી બાયુ પંચાયત કરે ઓલી રમલીના માસીના ભત્રીજાના છોકરીનું ઠેકાણું બહુ ખરાબ છે છોકરો તો દારૂ પીવે છે અને છોકરાની મમ્મી તો બહુ વાયડા છે હવે છોકરાની મમ્મી ને છોકરો જી કરતા હોય તમને શું ફેર પડે આ પંચાયત કરીને તો છે ને બાયુની અડધી જિંદગી પંચાયત માં જ નીકળી જવાની છે બાયુ હાવ ટોપા જેવી હોય છે